નમસ્કાર, હું છું હેમાલી. કેટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમે ફરીથી વાયરલ વિડીયોની હકીકત લઈને આપની સમક્ષ હાજર થઈ ગયા છીએ. હાલ એસટી બસના કંડક્ટરનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે પોતાના હોદ્દાનું ભાન ભૂલીને અભદ્ર વર્તન કરતો જોવા મળે છે. એસટી અમારી સલામત સવારી, એવું સૂત્ર એસટી બસનું છે. પરંતુ જ્યારે ભારત સરકાર વિકાસની વાતો કરે છે, ત્યારે સરકાર સંચાલિત એસટી બસમાં અનેક વાર છબરડા બહાર આવતા જ રહે છે. ક્યારેક એસટી બસની દયનીય હાલત જોવા મળે છે, તો ક્યારેક એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર મનમાની કરતા હોય તેવી ઘટનાઓ સામે આવે છે. મુસાફર જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે. એસટી બસની અનિયમિતતા બાબતે પણ લોકો કંટાળી જાય છે. સમયસર બસ નહીં આવતા મુસાફરો રઝળી પડે છે. બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ શાળા કોલેજોમાં મોડા પહોંચે છે. રોજ અપડાઉન કરતા લોકો પણ પોતાની જોબ પર સમયસર નથી પહોંચી શકતા. ખાસ કરીને ગામડાઓના રૂટમાં ચાલતી એસટી બસના ધમધડા હોતા નથી. આવી બધી પરિસ્થિતિઓ વચ્ચે બસના ડ્રાઈવર અને કંડક્ટરનું ઉધતાઈ ભર્યું વર્તન લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હજુ હમણાં જ એક એસટી બસના કંડક્ટરનો વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વિડીયોમાં કંડક્ટર અને મુસાફર વચ્ચે રકઝક જોવા મળે છે. બાદમાં કંડક્ટર પોતાના હોશકોશ ગુમાવી અભદ્ર વાણી વિલાસ કરે છે, સાથે મુસાફરને બેફામ ગાળો આપી હાથ ચાલાકી પણ કરે છે. આ જોઈને આસપાસ બેઠેલા મુસાફરોમાં રોષની લાગણી ભભૂકી ઉઠે છે અને કંડક્ટરને આવું કરતા રોકે છે. કંડક્ટર ક્યાંનો છે તે હજુ બહાર આવ્યું નથી, પરંતુ તેના અશોભનીય વર્તનથી લોકો હતપ્રભ થઈ ગયા હતા. તમે પણ જુઓ વિડીયો. અન્ય એક વાયરલ વિડીયોની વાત કરીએ તો ભાગેડુ વિજય માલ્યા રવિવારે ભારત ઓસ્ટ્રેલિયા મેચ જોવા માટે આ ઓવલ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યો હતો. આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા તેને કહ્યું કે હું મેચ જોવા આવ્યો છું. માલ્યા આ પહેલા ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ જોવા પણ ઓવલ પહોંચ્યો હતો. ત્યારે ટીમ ઇન્ડિયાના કેટલાક સમર્થકોએ તેને જોઈને ચોર ચોરના સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન વિજય માલ્યા વર્લ્ડ કપમાં ઇન્ડિયાની મેચ જોવા પહોંચતા પ્રેક્ષકોએ તેનો વિડીયો બનાવ્યો હતો અને મજાક ઉડાડી હતી. ભારતીય સમર્થકોએ વિજય માલ્યા ચોર હેના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે માલ્યા ઇંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમને મળવા પણ માંગતો હતો, પરંતુ ત્યારે સરકારે તેની મંજૂરી આપી ન હતી. 2017માં થયેલી ચેમ્પિયન ટ્રોફીમાં માલ્યા ભારતની મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યો હતો, ત્યારે પણ તેને હુટિંગનો સામનો કરવો પડ્યો હતો. માલ્યા પર ભારતીય બેંકના 9,000 કરોડ બાકી છે. આઈપીએલમાં માલ્યા રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમનો માલિક હતો. હવે તેનો દીકરો સિદ્ધાર્થ માલ્યા આ જવાબદારી સંભાળે છે. માલ્યા વિરુદ્ધ ફ્રોડ મની લોન્ડ્રિંગ ફેમાનું ઉલ્લંઘન સહિતના આરોપ છે. માલ્યા પર ભારતીય બેંકના 9,000 કરોડ રૂપિયા ચૂકવવાના પણ બાકી છે. તેની કિંગફિશર એરલાઇન્સે બેંક પાસેથી લોન લીધી હતી. માલ્યા 2016માં લંડન ભાગી ગયો હતો. મુંબઈની વિશેષ અદાલતે તેને ભાગેડુ જાહેર કર્યો છે. દેશ વિદેશમાં તેની સંપત્તિ એટેચ કરી છે. લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. દરમિયાન તે મેચ જોવા પહોંચતા પ્રેક્ષકોએ તેનો હુર્યો બોલાવ્યો હતો. ગલી ગલી મેં શોર હૈ માલિયા ચોર હૈ ગલી ગલી મેં શોર હૈ માલિયા ચોર હૈ ગલી ગલી મેં શોર હૈ માલિયા ચોર હૈ ગલી ગલી મેં
ઓકે શોર સે ઓ યે લે આ બોલ ભાઈ મેરા બેટ માલિયા મેરા પૈસા દે ભાઈ માલિયા મેરા પૈસા દે ગલી ગલી મે શોર હે માલિયા મેરા પૈસા વાપસ કર ભાઈ માલિયા મે બહુ ટેક્સ ભરા ભાઈ ગલી ગલી મે શોર હે માલિયા ચોર હે 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 ગલી ગલી મે શોર હે દેખો દેખો કોણ આયા ચોર આયા ચોર આયા દેખો દેખો કોણ આયા ચોર આયા ચોર આયા ચોર આયા ચોર આયા ગલી ગલી મે શોર હે ઓ યે લે લે ફોટો પાડે ચોર ફોટો પાડે છે ચોર આયા ચોર આયા ચોર આયા ચોર આયા મારી સારો ચોર ચોર આયા ચોર આયા ચોર આયા ચોર આયા ફોટો પાડે છે દેખો દેખો કોણ આયા ચોર આયા ચોર માદર ચોર હેલો કિંગ ઓફ ગુડ ટાઈમ્સ હે કિંગ ઓફ ગુડ ટાઈમ્સ King of good times, king of fucking good times, king of fucking. बाहर से हमारी को मिले आओ. Excuse. Yeah. Oh, chill out, ye. Oh, okay. What? Well, he's a thief, isn't he? He's a thief. Why are you protecting him? We're not. We're just trying. Let the traffic go, sir. I know. So it's one thing. Oh, okay. तो बस अब आज वायरल हिट वीडियो ने हकीकत लेने हमें फरियाद जताते हैं सो. ત્યાં સુધી આપ અમારી કેટીવી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ભૂલતા નહીં. નમસ્કાર.